નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું સંજીવની. સમાચાર વિગતવાર જોઈએ. દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હવામાનના સમાચારો આપતી જાણીતી ખાનગી સંસ્થા સ્કાયમેટે ચોમાસાને લઈને એક આગાહી કરી છે. આ આગાહી મુજબ આગામી 48 કલાકમાં કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગે પણ 8 જૂન સુધી ચોમાસું કેરળ પહોંચશે તેવી આગાહી કરી છે. મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે ચોમાસું 10 થી 15 દિવસ મોડું રહેવાની શક્યતા સેવાઈ રહી છે, જેને લઈને દિલ્હીમાં જૂનના અંતિમ સપ્તાહમાં ચોમાસાના આગમનની શક્યતાઓ છે. બીજી બાજુ મોસમ વૈજ્ઞાનિકોએ ચોમાસું નબળું રહેવાની પણ આગાહી કરી છે. મહત્વનું છે કે પ્રી મોન્સૂન માટે સામાન્ય વરસાદ 131.5 મિલીમીટર હોય છે, જ્યારે ચાલુ વર્ષે પ્રી મોન્સૂન વરસાદ 99 મિલીમીટર નોંધાયો છે. આમ અલ્નીનોના પ્રભાવવાળા ક્ષેત્રને કારણે ચોમાસું નબળું રહેવાની શક્યતા વધી ગઈ છે. તો એક તરફ કાળઝાળ ગરમી દેશમાં પડી રહી છે, હવામાનના સમાચારો આપતી જાણીતી ખાનગી સંસ્થા સ્કાયમેટે ચોમાસાને લઈને આગાહી કરી છે. જયેશ ચૌહાણ સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. જયેશ, સ્કાયમેટ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે 48 કલાકમાં કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા છે, તેને લઈને કે ગુજરાતમાં આ ચોમાસું ક્યાં સુધીમાં આવી શકે છે અને આ વર્ષે ચોમાસું કેવું રહેશે, શું લાગી રહ્યું છે? જે સંજીવને વાત કરવામાં આવે તો જે હવામાનની જે શાખા છે, જે આગાહી કરતી શાખા છે સ્કાયમેટ, તેના દ્વારા છે તે અગાઉ પણ છે આગાહી કરવામાં આવી હતી કે 4 જૂન સુધીમાં છે કેરળમાં છે તે ચોમાસાનું આગમન થશે, એટલે કે કેરળ બાદ છે દેશમાં ચોમાસાનું છે તે આગમન થતું હોય છે. પરંતુ હવે સ્કાયમેટ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રકારે 2 દિવસથી ચોમાસું લંબાયું છે, એટલે કે હવે 8 જૂન આસપાસ છે તે કેરળ સુધી ચોમાસું પહોંચે તેવી છે આગાહી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. એટલે કે મહત્વની વાત છે કે દિલ્હીમાં છે તે ચોમાસું જૂનના અંતિમ સપ્તાહમાં પહોંચશે, એટલે કે દેશના જે વિધિવત રીતે ચોમાસું આવતું હોય છે તેમાં 10 થી 15 દિવસ છે ચોમાસું વધારે ખેંચાવાની શક્યતા છે તે સ્કાયમેટે કરી છે. એટલે કે મહત્વની વાત છે કે આજે સમગ્ર આગાહી છે અને ચોમાસાનું લેટ મોડું થવાનું કારણ છે તે અલ્નીનોના કારણો દર્શાવવામાં આવ્યા છે. જે અલ્નીનોના કારણો હોય છે તેને લઈને છે ચોમાસાની જે અવકાશીય ગતિવિધિ હોય છે તેમાં ફેરફાર થતો હોય છે, તે જ પ્રકારે આજે હોય છે 10 થી 15 દિવસે બધા રાજ્યોમાં ચોમાસું લેટ થશે. અને મહત્વની વાત છે કે જે પ્રી મોન્સૂન વરસાદ હોય છે તે 131 મિમી હોય છે, તે આ વખતે ઘટી અને પ્રી મોન્સૂન વરસાદ છે તે 99 મિમી સુધી પહોંચી શકે છે, જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જયેશ, માહિતી માટે આપનો આભાર. અને હવે વાત કરીએ વીએસ હોસ્પિટલની ગંભીર બેદરકારીની. વીએસ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં વીએસ હોસ્પિટલની એક નર્સે ડ્રેસિંગ સમયે બાળકીનો અંગૂઠો કાપી નાખ્યો હોવાની ઘટના બની છે. નર્સની બેદરકારીને લઈને બાળકીના પરિવારજનોએ હોસ્પિટલ સામે રોષ પણ ઠાલવ્યો અને નર્સ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. બાળકીના માતાનું કહેવું છે કે નર્સે ડ્રેસિંગની કામગીરી દરમિયાન બાળકીનો અંગૂઠો જ કાપી નાખ્યો. નાની બાળકીના ડ્રેસિંગ વખતે કાતરની જરૂર નથી હોતી, છતાં પણ નર્સે કાતરથી ટ્રેસિંગ કર્યું. બીજી બાજુ વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને એક માસૂમ બાળકીનો અંગૂઠો કપાઈ ગયો તે ગંભીર બેદરકારી નથી લાગી રહી. વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે આ બેદરકારી નથી, જાણી જોઈને સ્ટાફનો કોઈ સભ્ય આવું ન કરે આ કોઈ બેદરકારી નથી, પરંતુ જો નર્સની બેદરકારી સામે આવશે તો તેમની સામે પગલાં લેવાશે. સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે પાટા કાપતી વખતે અંગૂઠો કપાયો છે, હાલ બાળકી સારવાર હેઠળ છે. તો સમગ્ર મામલે મેયર બીજલબેન પટેલે કહ્યું કે જે પણ સુરવાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે, કોઈને છોડવામાં નહીં આવે. ત્યારે અહીંયા વીએસ હોસ્પિટલની કામગીરીને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. આ અગાઉ ગત મહિને વીએસ હોસ્પિટલમાં મૃતદેહ બદલાઈ જવાની પણ ઘટના પ્રકાશમાં આવી હતી, ત્યારે પણ તંત્રએ કહ્યું હતું કે જવાબદારો સામે કાર્યવાહી થશે અને આજે પણ એવું જ નિવેદન આપી રહ્યા છે આ તંત્રના સંચાલકો. અહીંયા સવાલ એ ઉભો થાય છે કે કેમ વારંવાર વીએસમાં આવી બેદરકારી સામે આવે છે? જો આ રીતે જ બેદરકારી થતી રહી તો લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર કરવા જતા પણ ડર અનુભવશે. અહીંયા સવાલ એ પણ ઉભો થાય છે કે સારવાર દરમિયાન અનુભવી તબીબો કેમ હાજર નથી હોતા? શું વીએસ હોસ્પિટલમાં અનુભવી તબીબો જ નથી? શું માત્ર પ્રેક્ટિસ કરતા તબીબો પર જ વીએસ હોસ્પિટલ ચાલે છે?
तो वीएस होस्पिटल ने जो गंभीर बेदरकारी है तेना ज सामे सवालो केटलाक उभा थई रह्या छे के मासूम नो आ आखी घटना में वांक शुं हतो। फक्त 6 महीनानी आ बाळकी हती, ड्रेसिंग करावा माटे तेनी माता वीएस होस्पिटल में लई गई हती अने एक कामचलाउ नर्से के शिखाउ नर्से आ बाळकीना ड्रेसिंग करता वखते अंगूठो कापी नाख्यो। आखी घटनानी जाण ज्यारे आ होस्पिटलना सुप्रिटेन्डन्टने थई तो तेमणे पण आ आखी घटनाने गंभीरताथी न लीधी। तेमणे कहेवुं छे के आ कोई बेदरकारी नथी, परंतु आ आखी घटनामां वांक कोनो, जवाबदार कोण, सवाल अनेक उभा थई रह्या छे। वीटीवीए वीएस होस्पिटलना संचालकोने केटलाक सवाल पूछ्या छे। जे सवाल पूछवामां आव्या त्यारे तेमनुं कहेवुं छे के आ आखी घटनामां तपास चाली रही छे, जेनी तपास दरमियान जे खुलासा सामे आवशे, जे लोकोनो वांक हशे, जे लोको जवाबदार हशे तेमनी सामे कार्यवाही करवामां आवशे। मासूमनो वांक शुं हतो? 6 महीनानी फक्त नानी बाळकी अने तेनो अंग અને તેને પણ વીએસ હોસ્પિટલના સંચાલકો છે તે ઉડાવ જવાબ આપી રહ્યા છે, ત્યારે હજી પણ સમગ્ર ઘટનાની તપાસ ચાલુ હોવાનો લૂલો બચાવ વીએસ હોસ્પિટલના સંચાલકો કરી રહ્યા છે। થોડા સમય પહેલા જ વીએસ હોસ્પિટલમાં બે મહિલાઓના મૃતદેહ બદલવાની પણ ઘટના સામે આવી હતી। એક હિન્દુ મહિલા હતી, એક મુસ્લિમ મહિલા હતી। આ મુસ્લિમ મહિલાનો મૃતદેહ હિન્દુ મહિલાના પરિવારજનોને આપી દેવામાં આવ્યો હતો અને ત્યારે પણ સંચાલકોએ એ જ કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે। વારે ઘડીએ એક જ ઘટના એક જ હોસ્પિટલમાં બની રહી છે, ત્યારે ખરેખર આ ખૂબ ગંભીર બાબત છે। રાત્રે સાંજે ઘટના ઘટી હતી, એમાં જે આપણે પેશન્ટની જે સોય નાખતા હોય એની આજુબાજુ નાનું બચ્ચું હોય એટલે પાટો આપણે વીંટાડતા, એ સોય કાઢવા માટે પાટો કાપવો પડે, ચામડીનો જે ભાગ હોય અંગૂઠાનો એમાં ઇજા થયેલ છે અને એને ટાંકા પણ આપણે લઈ લીધેલ છે। કોની બેદરકારી કહેવાય? કારણ કે જે રીતે આ પ્રકારની ઘટના બનતી હોય છે, સારવાર કરવા માટે દર્દીઓ આવતા હોય છે, એક આશા સાથે આવતા હોય છે અને તેની સાથે આ પ્રકારનું જે બનાવ બનતો હોય છે, આ પ્રકારની વર્તણૂક છે, તેને તમે કેવી રીતે જોઈ રહ્યા છો એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ? બેદરકારી થોડી કહેવાય, એવા પગલા ભરવામાં આવશે, એ હવે આખી તપાસ કરીને એના જે યોગ્ય પગલા ભરવામાં આવશે। હમને 29 તારીખ ક્યાં થા શરદી ખાંસી બુખાર કેસ તો ઠીક હો ગઈ થી, એ તો ડોક્ટર ને બોલા રજા દે દે, એસી તો વાલી થી તો રજા કે લીએ હમ સબ બહાર નિકલ ગયે, તો મેરે જેઠ લેકે ઇસકો સિસ્ટર કે પાસ ગયે, તો સિસ્ટર ને ખોલા ખોલા, એક પટ્ટી બરાબર ખોલી, દૂસરી બરાબર ખોલી ઓર તીસરી પટ્ટી મેં ઉસને કેચી નાખ દી, તો યહાં સબ સિસ્ટર બોલતે કે કેચી કા યું હી ખોલતે, અભી દૂસરી પટ્ટી જો દૂસરે હાથ મેં થી ઇસકી ઉસકી યું હી ખોલીએ, પણ યે હાથ કી પટ્ટી ઉસ લોગો ને કેચી સે ખોલ લેગા, તો કેચી સે ખોલને મેં ઇસકા અંગૂઠા आगे हमको एक्शन लेना है, ये क्या सिस्टर के खिलाफ एक्शन लेना है कि सिस्टर ने डॉक्टर डॉक्टर अब वो बोलते कि अब तुम बड़े हॉस्पिटल ले जाओ या दूसरे हॉस्पिटल ले जाओ, हमारे पास इसकी कैपेसिटी, अब डॉक्टर ने पहले बोला हम देख लेंगे, हम कर लेंगे, हमारे से जो बन सके हम वो करेंगे, अब डॉक्टर ना बोलते। तो वीएस हॉस्पिटल में बाळकी नो अंगूठो कापवाना मामले बेदरकारी दाखवनार नर्स सोना નર્સ સોનાલી પટણીએ બાળકીનું ડ્રેસિંગ કરતી વખતે બાળકીનો અંગૂઠો કાપી નાખ્યો, ત્યારે મળતી માહિતી મુજબ ઘટના બાદ નર્સને રજા પર ઉતારી દેવામાં આવી છે, એટલે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ તંત્ર દ્વારા નર્સને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદની વીએસ હોસ્પિટલમાં નર્સ દ્વારા થયેલી બેદરકારી મામલે ફરિયાદ વીએસ હોસ્પિટલની જવાબદાર નર્સ સામે આઈપીસી 337 મુજબ ફરિયાદ નોંધાઈ છે। બાળકીના પરિવારે શારીરિક સલામતી જોખમમાં મૂકવા બદલ ફરિયાદ નોંધાવી છે। મળતી માહિતી મુજબ નર્સે બેદરકારી દાખવીને બાળકીનો અંગૂઠો જ કાપી નાખ્યો, જેને લઈને બાળકીનો પરિવાર એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો, પરંતુ પોલીસે ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો, ત્યારે કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે દરમિયાનગીરી કરી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા જવાબદાર નર્સ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। મહત્વનું છે કે ન્યુમોનિયાની અસર બાદ બાળકીને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી, ત્યારે બાળકીને બોટલ ચડાવવા માટે હાથમાં વીગો નાખવામાં આવી અને તેના પર પાટો પણ બાંધવામાં આવ્યો હતો। બાળકી સાજી થતા નર્સ દ્વારા પાટો ખોલવા જતા બાળકીના અંગૂઠાનો ભાગ કપાઈ ગયો, આમ નર્સની બેદરકારીના લીધે બાળકીના હાથનો અંગૂઠો જ કપાઈ ગયો છે। ગુનાહિત બેદરકારીને કારણે જે નર્સે આ કૃત્ય કર્યું છે તેની વિરુદ્ધમાં કમ્પ્લેન કરવા માટે એમના પિતાશ્રી અને એમના સ્નેહીઓ અહીંયા આવ્યા હતા પોલીસ સ્ટેશન, પોલીસે સ્પષ્ટ ના પાડી દીધી ફરિયાદ લેવાની, અમે લોકો દરમિયાનગી કરી, મારી સાથે મારા બે કાઉન્સિલર પણ છે એ લોકો પણ સાથે આવ્યા, અમે લોકો દરમિયાનગી કરતા હવે ફરિયાદ લખાઈ રહી છે, જે કોઈ જવાબદાર હોય નર્સ એની સામે પગલાં લેવા જોઈએ।
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે, જેમાં એક નાની બાળકીના હાથનો અંગૂઠો નર્સની બેદરકારીના કારણે કપાઈ ગયો છે. ત્યારે આ મામલે અમદાવાદના મેયરે નર્સને સસ્પેન્ડ કરવા વિશે મૌન સેવ્યું, જેને લઈને વિપક્ષના નેતા દિનેશ શર્માએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઘણી વખત કહેવામાં આવેલું છે ગત દિવસોમાં કે જ્યારે અહીંયા આગળ સુપર સ્પેશિયાલિટી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં બંધ કરીને તેને બધા જ ડોક્ટરો અને એ સુપર સ્પેશિયાલિટી સર્વિસ એસવીપીમાં ટ્રાન્સફર કરવામાં આવી છે, તો આ બીજી વાતનો કોઈ વિવાદ નથી. એમ તપાસ કરીને પગલાં લેવાશે, સસ્પેન્ડની વાત હું નથી બોલી શકતી, પણ ચોક્કસ પગલાં લેવામાં આવશે. બાળકીની જે આંગળી કપાઈ છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે. વીએસ હોસ્પિટલના જવાબદાર નર્સિંગ સ્ટાફ હોય કે ડોક્ટર હોય, સંપૂર્ણ રીતે તેને આના માટે દોષિત ઠેરવી શકાય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ આ દોષિતોને બચાવવા માટે માત્ર તપાસનું એક નાટક રચી રહ્યા છે. જો ખરેખર દોષિતોને સજા આપી હોય તો સૌથી પહેલા તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને ફરી તપાસ નિમવામાં આવે, અને સાથે સાથે બાળકીને એના પરિવારને ન્યાય આપવા માટે સૌથી પહેલા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવે, અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ના બને તેના માટે જે સિનિયર ડોક્ટરોને એસબીપી હોસ્પિટલમાં લઈ ગયા છે તેમને પરત લાવવામાં આવે, જે મારી માંગણી રહેશે. અને ભવિષ્યમાં આ પ્રકારનો બનાવ ના બને તેની પણ દેખરેખ ભારતીય જનતા પાર્ટીના શાસકો રાખે, તે પણ એમની જવાબદારી છે. તો અમદાવાદની વીએસ હોસ્પિટલમાં બાળકીનો અંગૂઠો કપાવવાના મામલે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલાની યોગ્ય તપાસ કરવામાં આવશે, બીજીવાર આવી ઘટનાઓ ન ઘટે તે પણ ધ્યાનમાં રાખવામાં આવશે, તંત્રને સૂચનાઓ પણ આપવામાં આવી છે. સમાચાર સાંભળ્યા છે અને મેં ત્યાં જાણવાનો પ્રયત્ન કર્યો છે, આવી ઘટનાઓ ફરીવાર ઘટે નહીં, અને વાસ્તવમાં જે કાંઈ ડોક્ટરો અને ત્યાં આગળનો સ્ટાફ કાળજીપૂર્વક નિદાન કરે એવી સૂચના પણ આપી છે. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે પરત ફરીએ છીએ. ન્યૂઝમાં રોકાઈએ છે હાલ એક બ્રેક માટે. અમદાવાદની વીએસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોનું ઘર બની ગઈ છે. વીએસ હોસ્પિટલમાં બાળકીનો અંગૂઠો કાપી નાખવાની ઘટના હજી તો ભૂલાઈ પણ નથી, ત્યાં હોસ્પિટલ તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. બીમાર બાળકીને હોસ્પિટલ તંત્રે સારવાર ન આપી હોવાનું સામે આવ્યું છે. પૈસા ન હોવાથી અને આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા બીમાર બાળકીને સારવાર નથી અપાઈ અને બાળકી 24 કલાક સુધી હોસ્પિટલની બહાર સારવારની રાહ જોઈ રહી હતી. જોકે હોસ્પિટલમાં મીડિયા પહોંચતા બાળકીને સારવાર બાળકોના વોર્ડમાં લઈ જવામાં આવી હતી. મારા જોડે પૈસાની તકલીફ છે એટલે પહેલા જ મેં વાત કરી દીધી કે આપણા આયુષ્યમાન ભારત ઉપર મારા છોકરીને દાખલ કરવી છે, બરાબર. તો એમને કીધું કે ઓપરેશન સિવાયના બધા પૈસા થશે, સીટી સ્કેન, મગજ, એમએરએ કે એવું કીધું. એટલે હું ઘરે જવા તૈયાર થઈ ગયો હતો પાછા જવા માટે, કેમકે આપણા જોડે પૈસા નથી, બરાબર, બીજું કંઈ ઈલાજ કરી નથી શકતો. પણ અત્યારે હાલની પોઝિશનમાં છોકરીને દાખલ કરી દીધી છે અને ઈલાજ થઈ ગયો છે. કાર્ડને બધા આપણે ચાલે જ છે, પણ મારા પાસે ફરિયાદ પેશન્ટનો સગું આવ્યું તો મેં એને પોતે જોઈને જ એને જ એકચ્યુઅલી પ્રોબ્લેમ થોડો મુવમેન્ટ ને એવો જન્મજાત પ્રોબ્લેમ હોય ને એ રીતનું છે. પણ ગામડાનો માણસ હોય એને અમુક વાર ખબર પડતી ના હોય ને એવા પ્રોબ્લેમ હોય. મારી પાસે આવ્યું તો મેં એને તાત્કાલિક અસરથી દાખલ કરી દીધું. બીએસ ખાતે જોવા જઈએ તો આ ઇમરજન્સી કેસ કહેવાય નહીં, છતાંય આપણા ધ્યાનમાં આવતા એને તકલીફ ના પડે એટલે દાખલ કરી દીધું. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીના મુદ્દે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ઔદ્યોગિક એકમોના પ્રદૂષિત પાણીને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઔદ્યોગિક એકમોના પ્રદૂષિત પાણીને દરિયાઈ ઊંડાણમાં છોડવામાં આવશે. પાઇપલાઇન મારફતે ઉદ્યોગોનું આ પ્રદૂષિત પાણી છોડવામાં આવશે. અંકલેશ્વર, વડોદરા, અમદાવાદ, જેતપુરમાં પ્રદૂષિત પાણીને સમુદ્રમાં છોડવામાં આવશે. 30% રાજ્ય સરકાર અને 70% ઉદ્યોગોના ખર્ચે પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે. ગયા બજેટમાં પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે, હવે તેનું અમલીકરણ કરાશે. અને ડીપ સી પાઇપલાઇન
કે જેથી કરીને પ્રદૂષણના નોક્સ જળવાઈ રહે અને બધું ગંદુ પાણી એને આપણે દરિયાના ઊંડાણમાં મોકલીને ભલે ખર્ચો થાય રાજ્ય સરકાર કરશે અને એ પાણીને ત્યાં છોડીને પ્રદૂષણ મુક્ત ગુજરાત એ દિશામાં આપણે આગળ વધવા માંગીએ છીએ. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેકમાં. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. વડનગરમાં ઊંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયા ઉઘરાવનાર પેઢીનું ઉઠમણું થયું છે. વડનગર ત્રણ રસ્તા પાસે ચેહર એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી ખોલી કરોડો રૂપિયા એકઠા કર્યા હતા. બેંક કરતા ઊંચું વ્યાજ આપવાની લાલચને કારણે લોકો એ મોટી રકમનું આ પેઢીમાં રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. પેઢી મૂળ ડીસાનો જીતેન્દ્ર સોની નામનો વ્યક્તિ ચલાવતો હતો. ગત વર્ષે જીતેન્દ્ર સોનીની મહેસાણા પોલીસે ડબ્બા ટ્રેડિંગ કરવા બદલ પણ ધરપકડ કરી હતી. ત્યારબાદ જીતેન્દ્ર સોનીએ મહેસાણામાં પણ ઓફિસ ખોલી એજન્ટ રોકવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જીતેન્દ્ર સોની એક ઓડિયો વાયરલ કરીને ગાયબ થઈ ગયો છે. આ ઓડિયોમાં તેણે ધમકી સાથે જણાવ્યું હતું કે મારા પર કેસ કરશો તો કંઈ નહીં આપું, જો ટોર્ચર કરશો તો પૈસા પાછા નહીં આવે તેવી ધમકી આપી છે. ઊંચું વ્યાજ ચૂકવી કંટાળી ગયો હોવાની સાથે ઓડિયોમાં રોકાણકારો પાસે પૈસા પરત ચૂકવવા માટેનો તેણે સમય માંગ્યો છે. મારા બધા જ સભ્યોને એક નમ્ર વિનંતી કે હું સાહેબ હવે તમારા બધાના પૈસાના 12%, 15% અને 17% સુધી વ્યાજ ચૂકવ્યા છે એ હું ભરી ભરીને હવે એટલી અહદ હંસે કંટાળી ગયો છું કે યા તો તમારા પૈસા કમાઈને પાછા લઈ આપીશ યા પછી આ છેલ્લા રામ રામ ગણજો. કોઈ પણ જાતની ટેન્શન વગર મને એક 3-4 મહિનાનો ટાઈમ આપો, તમારા બધાના પૈસા પાછા આવી જશે. અને જો એના બદલે લોકોએ મને ટોર્ચર કરતા રહ્યા, અત્યારે અહીંયાથી બહાર જવાનો મારો એક જ કારણ છે કે લોકો મને ટોર્ચર કરી કરીને જીવવા દેતા નથી. જો હવે હું બહાર જઉં છું ને અહીંયાથી જો લોકોએ ટોર્ચર કર્યું, પોલીસ કેસ કર્યા, ખોટા ચેકના કેસો કર્યા, તો જિંદગીમાં એમના કદી પૈસા આવશે નહીં. અને જેણે કેસ કરશે એને તો જિંદગીમાં 1 રૂપિયો હવે હું આપીશ નહીં. તો શાંતિ રાખજો, દિવાળી પહેલા આવીશ અને તમારી દિવાળી બગાડીશ નહીં, તમારી બધાની દિવાળી સુધરે એ રીતે બધાના પૈસા પાછા આપી દઈશ. રાજકોટના ગ્રીનલીફ વોટર પાર્કના ભોજનમાં ગરોળી મળવાના મામલે ગ્રીનલીફના સંચાલકે જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે. તેના સંચાલકે જણાવ્યું હતું કે ગરોળીને નીચેથી મારીને પ્લેટમાં નાખવામાં આવી હતી, તો સામે પક્ષે મહિલા અને પરિવારજનોનો આક્ષેપ હતો કે ગરોળી ભોજન પ્લેટમાં જ હોવાનું જણાવ્યું. પાટણમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઉલટી ગંગા જોવા મળી છે, તેનો જ એક ઉદાહરણ આપણે તમને બતાવી રહ્યા છે. નગરપાલિકાના કમ્પાઉન્ડમાં જ પર્યાવરણ દિન નિમિત્તે કપાયા ઝાડ. એક બાજુ સરકાર વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરી રહી છે, ત્યારે પાટણમાં વૃક્ષનું નિકંદન નીકળ્યું હતું. આથી પાટણના પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. સરકારી અધિકારીશ્રીઓ, તમામ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓને સાથે રાખીને તમામ વિસ્તારની અંદર વૃક્ષો વાવવાનું એક મોટું અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ શરમની વાત તો એ છે કે પાટણ નગરપાલિકાના સત્તાધીશો આજે પાટણ નગરપાલિકાના કેમ્પસની અંદર જે લીલાછમ લીમડાના ઝાડ હતા, કોઈ પણ નડતરૂપનો અવાજ છતાં પણ આજે મહત્વના જે વિશ્વ પર્યાવરણ દિવસ છે એ મહત્વના દિવસે પણ આજે ઝાડનું નિકંદન કાઢી નાખવામાં આવેલું છે. તો એક તરફ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, સરકાર વૃક્ષો વાવી અને આગામી સમયમાં કોઈ પણ સમસ્યા ન સર્જાય તેના માટેની તૈયારીઓ કરી રહી છે, તો બીજી બાજુ પાટણમાં આજે વૃક્ષોનું નિકંદન કાઢતી એક ઘટના પ્રકાશમાં આવી. આપ જોઈ શકો છો, વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. નગરપાલિકાની આ નફટાઈ જે કેમેરામાં કેદ થઈ ગઈ છે. વૃક્ષો વાવવાને બદલે વૃક્ષો કાપવાની ઘટના પાટણથી સામે આવી છે.